સમાચારો વિગતવાર. જૂનાગઢ માર્કેટ યાર્ડના ચેરમેનનો વિડીયો વાયરલ થયો છે. સોમવારે ચેરમેન પદે બેઠા છે ભીખાભાઈ ગજેરા. વિડીયોમાં ભીખાભાઈ અમિત શાહ વિરુદ્ધ અપશબ્દનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. અમિત શાહ સહિત બધા ખેડૂત વિરોધી હોવાનો ઉચ્ચાર જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો પણ ઉલ્લેખ કરાયો છે. વિડીયો વાયરલ થતા જૂનાગઢના રાજકારણમાં હાલ તો ખળભળાટ મચી ગયો છે, પરંતુ ઝી 24 કલાક આ વિડીયોની વિશ્વસનીયતાની પુષ્ટિ નથી કરતું. જોકે આ વિડીયોને કારણે હાલ તો સહકારી આલમમાં ભારે ચર્ચા મચી ગઈ છે. જૂનાગઢના માર્કેટ યાર્ડના એક ચેરમેનનો વિડીયો વાયરલ થયો છે, જેઓ સોમવારે જ હજુ ચેરમેન પદ પર બેઠા છે. જૂનાગઢના માર્કેટ યાર્ડના ચેરમેન તેવા ભીખાભાઈ ગજેરા, જેઓ વિડીયોમાં અમિત શાહ વિરુદ્ધ બોલતા દેખાઈ રહ્યા છે. તેઓએ અમિત શાહ વિરુદ્ધ અપશબ્દનો ઉપયોગ કર્યો છે અને કહ્યું છે કે અમિત શાહ સહિત બધા જ ખેડૂત વિરોધી છે. તો સાથે જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો પણ આ વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે. જૂનાગઢના રાજકારણમાં હાલ તો આ વિડીયોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે કે આખરે આ વિડીયોની વિશ્વસનીયતા કેટલી. સહકારી આલમમાં આ વિડીયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. ભીખાભાઈ ગજેરા જેઓ અમિત શાહ વિરુદ્ધ બોલે છે, અમિત શાહની વિરુદ્ધમાં તેઓ અપશબ્દોનો ઉપયોગ પણ કરે છે. તેઓએ ખેડૂત વિરોધી બધા જ હોવાની વાત કરી છે આ વિડીયોમાં. તેઓએ કહ્યું છે કે અમિત શાહ સહિત બધા જ છે ખેડૂત વિરોધી. ભીખાભાઈ ગજેરાનો આ વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે ભીખાભાઈ ગજેરા અને સોમવારે જ તેઓને ચેરમેન પદે તેઓ બેઠા છે અને બીજા દિવસે તેઓનો એક વિડીયો વાયરલ થઈ ગયો. આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, કોણે આ વિડીયો રેકોર્ડ કર્યો છે, ભીખાભાઈ કોની સાથે વાત કરી રહ્યા છે તે વિશે તો કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. અમે તો બધી મુકાઈ રહ્યા હતા ને અદાણી, એને એવું કહ્યું ઈ કરવી વિરોધી હતો. એટલે આપણે આપણી રીતે આપણે અત્યારે છે બધે પાંચ વાળા ના બધા અમિત શાહ ની વિરુદ્ધ બોલતા આપ દેખાઈ રહ્યા છો, આ વિડીયો ની વિશ્વસનીયતા પર શું કહેશો આપ? માફ કરશો, લાગી રહ્યું છે કે ભીખાભાઈ અમારી સાથે સંપર્ક નથી કરવા માંગતા, આ મુદ્દે કોઈ વાત તેઓ નથી કરવા માંગતા, પરંતુ આખરે જે વિડીયો વાયરલ થયો છે તેમાં ભીખાભાઈ દેખાઈ રહ્યા છે, ત્યારે સાંભળીએ કે આખરે શું કહ્યું છે તેઓએ આ વિડીયોમાં. મે 4.5 લાખ રૂપિયા બે વર્ષમાં ફાળો આપ્યો. હા 50,000 50,000 6-6 લાખ રૂપિયા 2 વર્ષમાં. તો આ વિડીયો અંગે ઝી 24 કલાક તેની વિશ્વસનીયતા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરતું, પરંતુ આ વિડીયો વાયરલ જરૂરથી થયો છે. આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા હનીફ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. હનીફ, વિડીયો વાયરલ થયો છે ભીખાભાઈ ગજેરાનો, જેમાં તેઓ ઘણા અપશબ્દો બોલતા પણ દેખાઈ રહ્યા છે, અમિત શાહની વિરુદ્ધમાં બોલતા દેખાઈ રહ્યા છે. જાણવા માંગે છું આ વિડીયો જે સામે આવ્યો છે, કોઈ વિશેષ જાણકારી આ વિડીયો લઈને સામે આવી છે હાલ તો? જી જરા, આ વિડીયો વાયરલ થયો છે. વિડીયોનું રેકોર્ડિંગ જે છે એ ચૂંટણી સમયે થયેલું છે અને એમાં ચૂંટણીમાં
પાસ પાસ અને હર્ષદ રીબડિયા જે કોંગ્રેસના ધારાસભ્ય છે વિસાવદરના, તેમને ટેકો આપવાની વાત કરવામાં આવી રહી છે. તેમજ તે અમિત શાહ જે રાષ્ટ્રીય પ્રમુખ છે ભાજપના, તેમની વિરુદ્ધમાં પણ તેઓ ટિપ્પણી કરે છે, અપશબ્દો બોલી રહ્યા છે. અને જિલ્લા પ્રમુખ છે જે ભાજપના કિરીટ પટેલ, તેમને પણ એને 6.5 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હોય એવી પણ વાત કરે છે. ખરેખર આ વસ્તુ જે છે એ હવે બહાર આવી છે, અને ગઈકાલે જ હજી ભીખાભાઈની ભાજપે જ ભાજપના કિરીટ પટેલે જ તેમની વરણી કરી છે ચેરમેન પદે. અને કોંગ્રેસ તરફી ભીખાભાઈ હોવા છતાં અને માર્કેટ યાર્ડમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપે પોતાની આબરૂ બચાવવા માટે એમને ભીખાભાઈને ગઈકાલે જ હજી ચેરમેન પદે બેસાડ્યા છે. અને ચેરમેન પદે બેસાડ્યા પછી આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની જે સત્યતા છે એ તો પછી ખરાઈ કર્યા પછી ખબર પડે. અત્યારે જૂનાગઢના રાજકારણમાં સહકારી જગતમાં બિલકુલ હરીફ જોડાયેલા રહેશે આપણી સાથે. ભીખાભાઈ ગજેરા ફોન લાઈન પર ફરી એકવાર છે. ભીખાભાઈ, વિડીયો વાયરલ થયો છે જેમાં આપ અપશબ્દો બોલતા, અમિત શાહની વિરુદ્ધમાં બોલતા દેખાઈ રહ્યા છો, કિરીટભાઈ વિશે પણ આપ બોલતા દેખાઈ રહ્યા છો, આપ આ વિડીયોની વિશ્વસનીયતા પર શું કહેશો? જી હેલો. જી ભીખાભાઈ, વિડીયો આપનો એક વાયરલ થયો છે જેમાં આપ અમિત શાહની વિરુદ્ધ, કિરીટભાઈની વિરુદ્ધ બોલતા દેખાઈ રહ્યા છો, ખેડૂત વિરોધી નીતિની વાત કરો છો, પૈસાને લઈને પણ વાતચીત કરતા દેખાઈ રહ્યા છો. કેટલા સહમત આ વિડીયોને લઈને, આપ વિશ્વસનીયતાને લઈને શું કહેશો આ વિડીયોની? ભીખાભાઈ, આપનો એક વિડીયો અમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ જેમાં અમિત શાહની વિરુદ્ધમાં આપ દેખાતા બોલતા દેખાઈ રહ્યા છો. 6.5 લાખ રૂપિયા આપે કિરીટભાઈને આપ્યા છે તેવું બોલી રહ્યા છો. આપ શું કહેવું છે આપનું આ વિડીયોને લઈને? એમાં કોઈ કોઈ મારા વિરુદ્ધમાં ઓલામાં કીધું હોય, સારું બધું કરી લીધું છે. અને હું મેં કીધું હતું કે અમિત શાહ છે એ સારા માણસ છે, અને એને હું આજ પહેલેથી ઓળખું છું, અને એને મારી મારા વિરુદ્ધમાં કે મેં એના વિરુદ્ધમાં કોઈ બોલ્યો નથી. મેં એ તો આ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને એને હું પ્રધાન પહેલાથી ઓળખું છું, અને એ બાબતમાં કઈ મારે કહેવા પડ્યું નથી. એ તો અમારા પાર્ટીના નેતા છે, એને મને કાલ વીપ આપી અને ચેરમેન બેહાયો. પણ ભીખાભાઈ, એટલે આપનું કહેવું છે કે વિડીયોમાં આપ નથી? ના ના, મેં કોઈ એવા આક્ષેપ કર્યા તો નહીં, પણ એમને ફેર કોઈ તો અત્યારે તો તમે જાણો છો કે તમામ વિડીયો કેવી રીતે થાય એ બધું આપ જાણો છો. તો આ વિડીયો બનાવવા પાછળ અન્ય કોઈનો આશય શું હોઈ શકે આપણા નામે આ વિડીયો બનાવવા પાછળ? આમાં બહુ સમજાય, હું જરા કાનમાં મને મના પૂરતું સમજાતું નથી તમારા બેન. એટલે અમારા સેક્રેટરી નામું છું એને વાત કરો ને. જી હેલો. જી ભીખાભાઈ તરફથી આપ કોણ વાત કરી રહ્યા છો? હેલો, બોલો બોલો. પીએસ ગજેરા બોલું છું. જી 24 કલાક માંથી વાત કરી રહ્યા છીએ અમે હાલ ટીવી સ્ક્રીન પર આપનો એક વિડીયો, ભીખાભાઈ નો વિડીયો જોઈ રહ્યા છે. આ વિડીયોની વિશ્વસનીયતા પર ઘણા સવાલો થઈ રહ્યા છે. આખરે આ ભીખાભાઈ છે કે નહીં, શું કહેશો? ભીખાભાઈ છે કે નહીં આ વિડીયોમાં? આપે જોયો આ વિડીયો? મને ખ્યાલ નથી, મેં જોયો નથી. અત્યારે જ આપ જી 24 કલાક ટ્યુન કરી લો. જીવી 24 કલાક પર અમે એક વિડીયો બતાવી રહ્યા છીએ જેમાં ભીખાભાઈ ગજેરા અમિત શાહના વિરુદ્ધમાં બોલતા દેખાઈ રહ્યા છે, જો કે ભીખાભાઈ નું કહેવું છે કે તેઓ નથી આ વિડીયોમાં. મેં જોયો નથી એટલે આમાં એક જનરલ બાપા હોય બોલતા હોય તો પક્ષમાં જ છે, અને પક્ષની બધી વ્યવસ્થિત બોલતા હોય, બધું અપક્ષ તો બેહાડ્યા છે. બાપાનું કેવું એમ છે, બરોબર, અમે એને માન આપી છીએ, સન્માનિત છીએ, અમારા નેતા છે ભીખા બાપા એમ કે છે અત્યારે હમણાં, પણ એને આમ મોબાઈલમાં ઓછું સંભળાય થોડું, સમજ્યા, એટલે સમજતા નથી બરાબર. જી એટલે જે અપશબ્દો બોલ્યા છે અમિત શાહ વિરુદ્ધ ભીખાભાઈ જ બોલ્યા છે અપશબ્દો? ના, એવું બાપા તો એવું ના બોલે ને, બાપા તો કે છે મને ખબર, છતાંય કોઈ એવું સામે બેઠું હોય ને, જનરલ વાતો કરતા હોય, સામાન્ય આવું વણી લીધું હોય વાત, તો એ વસ્તુ જુદી છે. બાપા એમ કે છે મને પૈસા ખવડાવવાની વાત પણ કરવામાં આવી છે પક્ષને. ના ના ના, એ તો કાલ ચોખવટ કરી અહીંયા અમારી હાજરીમાં કિરીટભાઈ પટેલને કહ્યું કે જે પૈસા આપ્યા હતા બરોબર છે, પણ જે ભાજપ કાર્યાલય છે ને એના વિકાસનો ફંડ ફાળો આપ્યો હતો. કિરીટભાઈ પણ શું કહ્યું, હા, અને બાપા કે પહોંચ પણ મને આપી છે. તો આપને શું લાગે છે આ પ્રકારનું? કિરીટભાઈ શું કરી પૈસા આપ્યા હતા, પણ જે ભાજપ કાર્યાલય છે ને એના વિકાસ માટે એના બાંધકામ માટે ફાળો આપ્યો હતો પક્ષ લેવલે, અને એની પહોંચ પણ આપી છે બાપાને.
તો આ વિડિયો ખરેખર સાચો છે ખરો? આપ માનો છો આ વિડિયો સાચો છે પણ કોઈ દ્વારા લીક કરવામાં આવ્યો નથી? મને ચાલે છે કે શું વિડિયો છે? જી જી બિલકુલ પ્રતિક્રિયા આપી હતી કાલે કે ભાઈ આ બધું કોઈ મને પેલું કે ચીટિંગ કરવા માટે આવું બધું કરે છે બધું એમ બાપા એમ કહેતા ત્યારે. પણ આખા જૂનાગઢમાં વાયરલ થયો છે, અમદાવાદમાં અમારી પાસે આ વિડિયો પહોંચી ગયો છે. આપે જ ન જોયો હોય તે વાત ખરેખર સાચી હોય કે ના હોય શંકા ઉપજી રહી છે આ બાબત પર. એટલે બાપા એમ કે છે તમામ આક્ષેપો પાય આવી હોના છે બધા કે જૂનું ખોટે ખોટું ઉખરે છે. નિયામકે પણ મને કે ક્લીન ચીટ આપી દીધી છે ને છતાં ઉખરે છે આવું થતું હોય કેમ? પણ મને કઈ ખબર નથી આમાં. જી જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ભીખાભાઈ ગજરા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની સાથે સ્પષ્ટ રીતે વાત નહોતી થઈ શકી. તેમના પુત્ર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો અમે. જેઓનું કહેવું છે કે આ વિડીયો એકવાર સાચો પણ હોઈ શકે છે, જોકે તેઓએ આ વિડીયો જોયો નથી અને તેઓ તેની સત્યતાની પુષ્ટિ નથી કરતા. પણ ફરી એકવાર જોઈ લઈએ કે આખરે આ વિડીયોમાં ભીખાભાઈ ગજરાએ કહ્યું શું હતું. અમે તો બધી મુકાઈ ગયા ગયા હતા ને અદાણી, એને મૂકવું હતું. એટલે આપણે આપણી રીતે આપણે અત્યારે છે ને પાસ વાળા ના બધા પૈસા લીધે પૈસા લીધે એવું લાગે મેં 6.5 લાખ રૂપિયા બે વર્ષમાં ફાળો આપ્યો. લાખ રૂપિયા જઈ લીધી 50,000 લાખ 50,000 ઈદ ભાઈ ગઈ ઓછો પૈસા લી લખો ઈદ ભાઈ ગઈ ઓછો પૈસા લી લખો જી કીધું હું કામ બી કરું ને પૈસા લીધે. સંવાદદાતા હનીફ અમારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. હનીફ, ભીખાભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, તેમના પુત્ર સાથે પણ વાત કરી, જો કે આ વિડીયો તેઓએ જોયો જ નથી તેવી વાત કરવામાં આવી છે. જાણવા માંગે છું હાલ તો જૂનાગઢ સહકારી આલમમાં આ વિડીયોને લઈને કેવા પ્રત્યાઘાત પડી રહ્યા છે? આ જણા ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, કારણ કે ગઈકાલે જ હજી માર્કેટ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અને એમાં ભીખાભાઈની વરણી કરવામાં આવી છે. ભીખાભાઈ સામે ભ્રષ્ટાચારના પણ ખૂબ જ આરોપ છે, ચૂંટણી પહેલા થયા હતા અને ત્યાર પછી કોંગ્રેસની બહુમતી હોવા છતાં બધાએ સાથે મળી અને ભાજપે ભીખાભાઈને સત્તા ઉપર બેસાડ્યા છે અને કાલે ચેરમેનની વરણી ત્યાં પછી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એમના વિરોધી દ્વારા. એટલે ભારે સહકારી આલમમાં અને ખેડૂતોમાં પણ ભારે એમ પેલું થયું છે આખું. જી જરણા બિલકુલ. હનીફ, એ પણ જાણવા માંગે છું કે આ વિડીયોને લઈને જ્યારે વિડીયો લીક થયો, કેટલા સમયથી આ વિડીયો લોકોની સામે આવ્યો છે, વિડીયોમાં સામે કોણ છે તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે, આ વિડીયોને લઈને કોઈ પણ વાતચીત બહાર જે વાયરલ થઈ હોય? વિડીયો તો મેં આપને જણાવ્યું એ પ્રમાણે વિડીયો જે છે એ કોઈએ ભીખાભાઈની સામે બેસી અને મોબાઈલની અંદર આખું જે એમની જે વાતચીત છે કેદ કરી લીધી હતી અને ત્યાર પછી વિડીયો વાયરલ થયેલો હતો. ચૂંટણી સમયનો વિડીયો છે. ધારાસભાની ચૂંટણીમાં કોને ટેકો આપવો કોને ન આપવો એમની ભીખાભાઈ વાત કરી રહ્યા છે અને ત્યાર પછી જે વિડીયો આ ચેરમેનની ચૂંટણી થઈ ત્યાર પછી આ વાયરલ થયો છે એમાં અમિત શાહ વિશે પણ તેઓ ટિપ્પણી કરે છે, કિરીટ પટેલ વિશે પણ ટિપ્પણી કરે છે. એટલે આ જે વિડીયો છે એની વિશ્વસનીયતા કેટલી છે એ તો પછી ખબર પડશે, પણ અત્યારે તો ખૂબ જ માહોલ ગરમાઈ ગયો છે. જી બિલકુલ હરીફ, આભાર. તો ભીખાભાઈ ગજેરા જેમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ અપશબ્દો બોલતા પૈસા ખવડાવતી વાત કરવાની હોવાની સામે આવ્યું છે, પરંતુ હજી 24 કલાક આ વિડીયોની વિશ્વસનીયતાની પુષ્ટિ નથી કરતું.